चलो विद्यार्थी मित्रों आज આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર જે છે વિસ્થાપન પ્રક્રિયા બરાબર વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય સમજાવો અથવા એવો પ્રશ્ન પૂછે કે વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો બરાબર તો આપણે શું લખવાનું કેવી રીતે કેમ ઉદાહરણ આપવા બરાબર એ તમને આજે વિગતવાર સમજાવું તો જોઈએ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું બરાબર તો વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું અથવા ધાતુ તત્વનું તેના દ્રાવણ કે સંયોજનમાંથી દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય વિસ્થાપન પ્રક્રિયા વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુ धातु तत्व बराबर संयोजन एक्स वाय नाम संयोजन करता है सक्रिय तो ए वडे x નું શું થાય છે વિસ્થાપન એટલે y પાસેથી x ને દૂર કરીને a છે તે જોડાઈ જાય છે એટલે સંયોજન આપણી પાસે ay બન્યું અને x શું થઈ ગયો છૂટો પડી ગયો તો તમે જુઓ તો વધુ સક્રિય ધાતુ કોણ થઈ a ઓછી સક્રિય ધાતુ કોણ x એનું સંયોજન કોણ xy બરાબર એમાંથી દૂર કોણ થયો તો કે x x શું હતું તો ઓછી સક્રિય ધાતુ સમજ પડી તો વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું તેના દ્રાવણ કે સંયોજનમાંથી દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા શું કહેવાશે વિસ્થાપન પ્રક્રિયા બરાબર તો વધુ સક્રિય ધાતુ અહીંયા a થયું ઓછી સક્રિય ધાતુ x થયું એટલા માટે xy નું જે સંયોજન હતું તેમાં તેનું દ્રાવણ માંથી a ને શું a શું કર્યું x ને દૂર કરી દીધો તો x ને દૂર થવાની જે પ્રક્રિયા છે એ શું થઈ વિસ્થાપન પ્રક્રિયા બરાબર છે જોઈએ અમારી પાસે ઝીંક ધાતુ છે અને સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ છે બરાબર છે ઝીંક ધાતુ અને સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ તો સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણ ની અંદર હું ઝીંક નો ટુકડો નાખી દઉં સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણ ની અંદર હું ઝીંક ધાતુ નો ટુકડો નાખી દઉં તો જુઓ મિત્રો ઝીંક છે ઝીંક ની વેલેન્સી પ્લસ 2 આવશે Zn પ્લસ 2 સ્વરૂપે હશે બરાબર સિલ્વર છે તે Ag પ્લસ 1 સ્વરૂપે હશે તો અહીંયા હું લખી દઉં Ag પ્લસ 1 બરાબર NO3 છે તે માઇનસ 1 સ્વરૂપે હશે તો હું નેગેટિવ આયન લખું NO3 માઇનસ 1 બરાબર છે હવે તમે જોજો આ ત્રણ આયનો જે છે ઈ જ આ પ્રક્રિયા કરે છે હવે તમે જો બે સરખા આયન છે એક તો ઝીંક અને સિલ્વર બંનેના પોઝિટિવ ચાર્જ છે અહીંયા પ્લસ પ્લસ 2 છે અહીંયા પ્લસ 1 છે બરાબર છે તો ઝીંક ધાતુ જે છે Zn પ્લસ 2 એ સિલ્વર નું શું કરશે વિસ્થાપન કરશે એટલે એનો મતલબ એવો છે કે સિલ્વર નાઇટ્રેટ નું જે દ્રાવણ હતું બરાબર આ બે વચ્ચેનો બંધ તોડી અને ઝીંક કોની સાથે સંયોજાઈ ગયું નાઇટ્રેટ સાથે પરંતુ મિત્રો અહીંયા જુઓ નાઇટ્રેટ છે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે તૈયાર છે બરાબર છે ઝીંક કેટલા દેવા માટે તૈયાર છે બે બરાબર ઝીંક બે ઇલેક્ટ્રોન દેવા તૈયાર છે જ્યારે નાઇટ્રેટ એક જ આયન ઇલેક્ટ્રોન સ્વીકારવા તૈયાર છે તો અહીંયા બીજા નાઇટ્રેટ ની જરૂર પડશે બરાબર એટલે બીજો નાઇટ્રેટ સંયોજન માં આપણે બોલાવીએ તો NO3 માઇનસ 1 સ્વરૂપે બરાબર છે NO3 માઇનસ 1 સ્વરૂપે એટલે સિલ્વર પણ એક સાથે આવશે Ag પ્લસ 1 હવે તમે જોશો તો આ સંયોજન ઇઝીલી બેલેન્સ થઈ ગયું માઇનસ 1 માઇનસ 1 માઇનસ 2 એન્ડ પ્લસ 2 ક્લિયર તો આપણો અહીંયા જે સંયોજન બન્યું ઝીંક ઝીંક નું પ્રમાણ જોવો અહીંયા એક જ તો ઝીંક એક આવી ગયું નાઇટ્રેટ ના પ્રમાણ જોવો અહીંયા બે તો નાઇટ્રેટ કેટલા આવી ગયા બે બરાબર પરંતુ સિલ્વર હજી આપણે સંતુલિત કર્યા નથી તો મિત્રો સિલ્વર જોવો અહીંયા કેટલા છે બે તો અહીંયા હું કેટલા લખીશ બે અહીંયા બે સિલ્વર થયા એટલે માટે અહીંયા પણ મારે બે લખવા પડતો આ આપણું સમીકરણ છે તે બેલેન્સ થઈ ક્લિયર એટલું ફરી એક વખત ઝીંક ની વેલેન્સી મિત્રો પ્લસ 2 સિલ્વર ની પ્લસ 1 અને NO3 ની માઇનસ 1 ખાસ યાદ રાખજો બરાબર આ આયનો એક બીજા આયનો ને દૂર કરે છે ઝીંકે અહીંયા સિલ્વર આયન ને દૂર કર્યો સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણમાંથી
એટલે આ સિલ્વર જે છે એ શું થઈ ગયું અલગ થઈ ગયું ક્લિયર અહીંયા બરાબર તો વધુ સક્રિય ધાતુ કોણ થાય ઝીંક ઓછી સક્રિય ધાતુ કોણ થાય સિલ્વર એવું જ બીજું ઉદાહરણ આપણી પાસે છે આયર્ન અને કોપર સલ્ફેટ બરાબર કોપર સલ્ફેટ નું મે દ્રાવણ લીધું કોપર સલ્ફેટ ના દ્રાવણ ની અંદર મે લોખંડ ની ખીલી નાખી અથવા લોખંડ નો ટુકડો નાખ્યો તો જોઈએ ને Fe છે E Fe plus 2 સ્વરૂપે પણ હોય અને plus 3 સ્વરૂપે પણ હોય Fe plus 2 સ્વરૂપે પણ હોય અને plus 3 સ્વરૂપે જો plus 2 સ્વરૂપે હોય તો તેને ફેરસ કહેવાય અને plus 3 સ્વરૂપે હોય તો તેને ફેરિક કહેવાય છે બરાબર આપણે જોઈએ કોપર સલ્ફેટ માં Cu plus 2 અને SO4 minus 2 ઓકે તો Fe plus 2 Cu plus 2 બે આયનો સરખા છે બરાબર એટલે એક ધાતુ આયન વધુ સક્રિય જે છે એ બીજી ધાતુનું શું કરશે વિસ્થાપન કરશે બરાબર છે નેગેટિવ આયન તો એક જ છે અને ઇઝીલી સંયોજન બનશે FeSO4 કારણ કે plus 2 minus 2 valence is 0 એટલે સંયોજન બન્યું FeSO4 ફેરસ સલ્ફેટ અને કોપર છે તે જોઈ શકો તમે અલગ થઈ ગયું બરાબર તો અહીંયા વધુ સક્રિય ધાતુ તરીકે આપણી પાસે હતું Fe કોણ હતું Fe ઓછી સક્રિય ધાતુ તરીકે કોણ હતું કોપર બરાબર તો Fe વડે કોપર નું વિસ્થાપન થયું અને આપણને સંયોજન સ્વરૂપે નિપજ તરીકે મળે છે ફેરસ સલ્ફેટ અને કોપર છે તે અલગ થઈ ગયું તો તમે મિત્રો જુઓ A તરીકે અમારી પાસે Fe XY તરીકે કોપર સલ્ફેટ બરાબર એમાંનો આગળનો ભાગ x તરીકે રહેલો છે તો ઈ એની જગ્યાએ કોણ જોડાય છે k એટલે કે Fe અને SO4 જે છે તે SO4 કન્ટિન્યુઅસલી જ રહેશે કોપર અહીંયાથી દૂર થઈ ગયો એટલે કોપર બીકરમાં તળિયે બેસી જશે બરાબર ને દ્રાવણનો રંગ છે એ આવા લીલા કલરનો થઈ જશે બરાબર અને કોપર સલ્ફેટનો રંગ ભૂરા કલરનો હોય બરાબર છે જે તેમાં ફેરવાઈ જાય છે લીલાશ પડતા કલરમાં બરાબર છે अब जो ही आपने आगे उदाहरण ले बराबर Pb plus 1 तो plumbus के भाई Pb plus 2 हो जाए ना plumbic के भाई बराबर परंतु आपने ये वो कशु लगता है कि आपने लगती है Pb एक ले लें copper chloride CuCl 2 बराबर जैसे आपने अलग करिए तो Pb छे ये plus 2 सौ रुपए रहे नहीं चाहिए आपके पास है तो यहाँ मुझे लगती है Pb plus 2 बराबर copper छे ये plus 2 सौ रुपए छे क्लोरीन माइनस वन स्वरूपे एवा क्लोरीन अपनी पास बे छे Cl माइनस वन Cl माइनस वन हवे तमे जो ऊपर ना समीकरणों नी जेम ज आ समीकरण छे जेमा Pb प्लस 2 स्वरूपे कोपर प्लस 2 स्वरूपे अने क्लोरीन माइनस वन स्वरूपे बराबर तो वधु सक्रिय धातु वडे ओछी सक्रिय धातु नो विस्थापन थशे जोई आपे तो Pb प्लस 2 अने Cu प्लस 2 बराबर छे तो Cu प्लस 2 नो विस्थापन करशे कोण Pb अने कोनी साथे जोडाई जशे Cl साथे बराबर એટલે શું બનશે Pb Cl કેટલા છે 2 એક બાજુ જુઓ -1 -1 -2 બરાબર +2 -2 0 એટલે Pb Cl2 નામનું સંયોજન બનશે જે લેડ ક્લોરાઇડ તરીકે ઓળખાતો તો પ્લમ્બિક ક્લોરાઇડ તરીકે પણ ઓળખાય છે બરાબર છે અને કોપર છે તે શું થઈ જશે દૂર થઈ જશે તો અહીંયા મિત્રો તમે જોશો તો વધુ સક્રિય ધાતુ તરીકે અહીં આપણી પાસે હતું લેડ બરાબર ઓછી સક્રિય ધાતુ તરીકે કોણ હતું કોપર બરાબર એટલે સંયોજન શું બન્યું લેડ ક્લોરાઇડ એટલે Pb વડે કોપર નું શું થયું વિસ્થાપન તો જોઈએ આપણે A તરીકે કોણ હતું Pb XY તરીકે કોણ હતું CuCl2 X તરીકે કોપર અને Y તરીકે ક્લોરાઇડ બરાબર તો Pb વડે કોપર નું વિસ્થાપન એટલે કે A વડે X નું વિસ્થાપન એટલે Pb વડે કોપર નું વિસ્થાપન એટલે કોપર ની જગ્યા કોણે લીધી Pb ઉપર ની જગ્યા કોણે લીધી Pba બરાબર ક્લોરીન એજિટિસ છે તો આ રીતે આપણો શું થઈ ગયો લેડ ક્લોરાઇડ તૈયાર અને કોપર છૂટો પડી ગયો બરાબર એટલે કોપર છે તળિયે બેસી જશે બરાબર તો ફરી એક વખત મિત્રો વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું બરાબર તેના દ્રાવણ કે સંયોજનમાંથી શું થવું દૂર થવું એટલે કે તેનું દ્રાવણ હોય એમાંથી દૂર થવાની પ્રક્રિયા છે ને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય બરાબર આ તેના ઉદાહરણો છે પરીક્ષામાં 2 માર્કની અંદર પૂછાય છે મિત્રો ખૂબ અગત્યનો ટોપિક છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો